સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વિવિધ સ્થળે આતશબાજી કરી મનાવાયો જીતનો જશ્ન. પાલનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ માટે આ વખતે ખૂબ કપરા ચઢાણ. ધારાસભ્ય તરીકે મહેશભાઈ પટેલ નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો સાથે પાલનપુર મત વિસ્તારના ગામડાઓમાં મહેશભાઈ પટેલ સામે ભારોભાર નારાજગી. ડીસાના ખૂન કેસમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ 3 વર્ષથી નાસ્તો ફરતો ખૂની ડીસામાંથી ચાબાદ રીતે ઝડપાયો. એલસીબી પોલીસે આરોપીને દબોચી લઈ કર્યો સ્થાનિક પોલીસના હવાલે. બનાસકાંઠામાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદ પર્વની ઉત્સાહભેર કરાઈ ઉજવણી. વિવિધ સ્થળે મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાયેલા જુલુસો દરમિયાન કોમી એકતાની પણ થઈ પ્રતીતિ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે હવે પ્રચાર ઝુંબેશ વેગ પકડી રહી છે. આજે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ બનાસકાંઠાનો ઝંઝાવાતી પ્રવાસ ખેડી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ સંબોધી હતી. ભાજપના ઉમેદવારો તેમજ અગ્રણીઓએ પણ જે તે મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાનને વેગીલું બનાવી દીધું છે. પ્રચંડ બોલ મસ્તકો કે ઝુંડ વાજ જંગ કી ઘડી કી તુંગ હાર દો આન શાન યા કી જાન કાહો દાન આજ એક ધનુષ કે બાણ પે ઉતાર દો. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તરફેણમાં જનાધારને મજબૂત બનાવવા હવે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાએ આજે બનાસકાંઠામાં ચૂંટણી પ્રવાસ ખેડી બનાસકાંઠાના દાંતા, દાંતીવાડા, થરાદ તેમજ થરા ખાતે ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કર્યો હતો. આજે બપોરે બનાસકાંઠાના થરાદ ખાતે આવી પહોંચેલા નરેશ કનોડિયાએ થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું. બાદમાં થરાદ બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં સિનેસ્ટાર નરેશ કનોડિયાની વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. થરાદ ખાતેના ભાજપના ચૂંટણી કાર્યાલયથી પ્રારંભાયેલી આ બાઇક રેલીમાં જોડાયેલા અભિનેતા નરેશ કનોડિયાએ થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જીતાડવા લોકોને અપીલ કરી હતી. આ રેલીમાં નરેશ કનોડિયાને નજીકથી જોવા લોકોની ભારે ભીડ જામી હતી. અરે જોરદાર સુંદર સ્થિતિ. આજે હું અત્યારે કેટલી સભાઓ કરીને આવ્યો છું ને થરાદમાં આવ્યો, અને જે ઉમેદવાર છે એ 5-5 ટર્મ્સમાં જીતતા જ આવ્યા છે. પરબતભાઈ પટેલ આવ્યા, આ વખતે પણ એમની નિશ્ચિત જીત થવાની છે. આખું થરાદ ગાંડું થયું. કોંગ્રેસવાળા ભલે કહેતા હોય
કે વિકાસ ગાડો થયો ભાઈ, અમારે તો ભાજપની પાછળ આખું થરાદ ગાડું થયું છે. જેટલી બાઇકો, જેટલા સ્કૂટરો, જેટલા આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને આખો થરાદ ભરેલું હતું. અને એવું લાગે કે આ વિજય સરઘસ છે ભાઈ. અને એટલો બધો સાથ અને સહકાર, લોકો 14 તારીખની વાટ જોઈ રહ્યા છે કે હવે 14 તારીખ થાય અને કમલના નિશાન પર અમે મતદાન કરીએ. અને હું નરેશ કનોડિયા, મારો દીકરો હિતુ કનોડિયા ઈડરમાં ચૂંટણી લડી રહ્યો છે, પણ એનો બાપ ગામે ગામ જ્યાં જ્યાં કમળ લડતું હોય ત્યાં પહોંચીને પ્રચાર કરે છે અને લોકોને બેશુમાર એમના બધામાં એકે એક જેમનો એક જ અવાજ, બસ એક જ અવાજ, હું છું વિકાસ, હું છું ગુજરાત. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે તેમના જનસંપર્ક અભિયાનના બીજા દિવસે આજે લાખણી તાલુકાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો. દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે આજે દિયોદર મતવિસ્તારમાં સમાવિષ્ટ લાખણી તાલુકાના ગામોમાં જનસંપર્કના શ્રીગણેશ કર્યા હતા. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મંત્રી કેશાજી ચૌહાણે આજે લાખણી તાલુકાના વજેગઢ, લવાણા, ચાળવા, લીંબાવ, અછવાડિયા, કુવાણા, વાસણા, માણકી, ડેરા, ધરણવા, શેરગઢ, પેપળું, વકવાડા તેમજ નાના કાપરા વગેરે ગામોમાં સઘન લોકસંપર્ક કરી ચૂંટણીમાં મતદારોનો સહકાર માંગ્યો હતો. દરેક ગામે સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસંપર્ક અભિયાન દરમિયાન કેશાજી ચૌહાણને લોકોએ મજબૂત સમર્થન આપવાની ખાતરી આપી હતી. આ જનસંપર્ક કાર્યક્રમમાં લાખણી તાલુકા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપે આ વખતે પાલનપુર વિધાનસભા બેઠક પર પક્ષના પાયાના કાર્યકર અને ગરીબ ખેડૂતને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી પક્ષની જીત નિશ્ચિત કરી દીધી છે. પાલનપુર તાલુકાના રૂપપુરા ગામના વતની લાલજીભાઈ પ્રજાપતિની પાલનપુર બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત શુક્રવારે પાલનપુર શહેરમાં યોજાયેલી જનસંપર્ક પદયાત્રામાં લાલજીભાઈ પ્રજાપતિને નગરજનોનું અદ્ભુત સમર્થન મળ્યું હતું. ત્યારે પાલનપુર તાલુકાના ગામડાઓમાં થઈ રહેલી જનસભાઓમાં પણ ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને સ્વયંભૂ જનસમર્થન સાથે વિજય વિશ્વાસના આશીર્વાદ મળી રહ્યા છે. આજે પાલનપુર તાલુકાના ગામડાઓમાં યોજાયેલી જનસભાઓમાં રાજસ્થાનના મહેસૂલ મંત્રી અમરારામ ચૌધરી, દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, પાલનપુર બજાર સમિતિના ચેરમેન ફતાભાઈ દરિયા, ભગુભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાલજીભાઈ પ્રજાપતિને મજબૂત સમર્થન પૂરું પાડવાની ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ પાલનપુર વિધાનસભામાં આ વખતે પાર્ટીના અદના કાર્યકર એવા લાલજીભાઈ પ્રજાપતિને પસંદ કર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, તમામ સમાજ આ ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવારને ઉપાડી અને ગામે ગામ ફેરવે છે. સાથે ગઈકાલે તમે જોયું હોય તો પાલનપુરમાં એક ઉમેદવારના પરિચય માટેની સામાન્ય રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. એ આ લાલજીભાઈ પ્રજાપતિને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ છે ને એ પ્રદર્શિત કરે છે. આજે સવારે પારપુડાથી માંડીને આજે ભૂતેડી બપોરે અમે આવ્યા છે, ત્યાં લગી સમગ્ર પંથકના લોકોએ, તમામ સમાજના લોકોએ લાલજીભાઈને ઉમળકાભેર જે આવકાર આપ્યો છે એ જોતો હું ચોક્કસથી કહી શકું કે લાલજીભાઈ બહુ મોટી જંગી લીડથી જીતી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં બેસશે એવો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. લોકોએ અમારી કદર કરી, અમારા પાર્ટીના ઉમેદવારને ઉચકી જે પ્રેમ આપ્યો છે એ બદલ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપની પ્રચાર ઝુંબેશ વેગ પકડી રહી છે અને ગ્રામીણ વિસ્તારમાં મળી રહેલા પ્રચંડ પ્રતિસાદથી ભાજપ છાવણીનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
ત્યારે ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ પણ લોકોના આવકાર અને સમર્થન બદલ આભારની લાગણી વ્યક્ત કરી તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે પાલનપુર મત વિભાગના ગામડાઓનો પ્રવાસ મેં શરૂ કર્યો છે. આમ ગણો તો છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પણ મેં આ લોકોના વચ્ચેના ગામડાઓને વચ્ચે કાર્યકર્તાઓને વચ્ચે સતત સમય વિતાવ્યો છે અને આજે મને જે જન સમર્થન મળી રહ્યું છે, સમગ્ર ગામના ગામ એકઠા થાય છે, ઢોલ નગારતે સ્વાગત કરે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને આવકારે છે, એ જો તો મને એવું લાગે છે કે અમારી જે 150 પારની યોજના મૂકી છે એના કરતાં પણ કંઈ આગળ નીકળે એવો અમને વિશ્વાસ છે અને એમને એવું દેખાઈ રહ્યું છે. ડીસા બેઠકના ભાજપના ઉમેદવાર શશીકાંતભાઈ પંડ્યાને જંગી બહુમતીથી જીતાડવા મહિલા મોરચાની ટીમ પણ પરસેવો પાડી રહી છે. આજે મહિલા મોરચાની બહેનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાના હિત માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ સંદર્ભે લોકોને માહિતગાર કરી ડીસા બેઠકના ઉમેદવાર શશીકાંતભાઈ પંડ્યાને જંગી બહુમતીથી જીતાડવા માટે ભાજપાના સમર્થનમાં વધુ ને વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું. મહિલા મોરચાની બહેનોએ ડીસા વિધાનસભા મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત આજે ડીસાના રામદેવપીર મંદિરથી 500 વધુ મહિલાઓએ ડીસાના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરી ડીસા બેઠકના ઉમેદવાર શશીકાંતભાઈ પંડ્યાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. ડીસા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી મતદાન થશે એવો આશાવાદ પણ મહિલા મોરચાની ટીમે વ્યક્ત કર્યો છે. આજે અમે અહીંયા વિધાનસભા 13માં ડીસામાં તમામ અહીંયા મહિલા મોરચાની બહેનો અને શ્રમ વિસ્તારની બીજી પણ બહેનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે, જેને ભારતીય જનતા પાર્ટી સાથે બહુ લાગણી છે, એવી બહેનો શશીકાંતભાઈ પંડ્યા માટે રોડ ઉપર અને ગળીઓ ગળીઓમાં મહોલ્લા મહોલ્લામાં પ્રચાર માટે નીકળી રહી છે એ તમે જોઈ રહ્યા છો. મોટા સમૂહમાં ઓછામાં ઓછી 500 બહેનો છે જે ભાજપનો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ઉત્સાહપૂર્વક કરી રહી છે એ તમે જોઈ રહ્યા છો. બનાસકાંઠાની કાંકરેજ બેઠકના ભાજપના ઉમેદવાર કીર્તિનસિંહ વાઘેલાની પ્રચાર ઝુંબેશ પણ વેગ પકડી રહી છે. આજે કીર્તિનસિંહ વાઘેલાએ કાંકરેજ તાલુકાના રાણાવાડા ગામમાં સભા યોજી જનસંપર્ક કર્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ અંબાલાલ રાવલ સહિત અન્ય અગ્રણીઓએ કીર્તિસિંહ વાઘેલાને આવકારી ચૂંટણીમાં પૂરતું સમર્થન આપવાની ખાતરી આપી શુભકામનાઓ પાઠવી હતી. આ જનસંપર્ક અભિયાનમાં ભાજપના અન્ય અગ્રણીઓ પણ કીર્તિસિંહ વાઘેલા સાથે ગામડા ખૂંદી ભાજપના જનાધારને મજબૂત બનાવી રહ્યા છે. ધાનેરા બેઠકના ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ ગત શુક્રવારે ધાનેરા ખાતે પોતાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લો મૂક્યો હતો. ધાનેરા વિધાનસભા બેઠકની ચૂંટણીના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો હોઈ ચૂંટણીનો રંગ પણ હવે જામવા લાગ્યો છે. ત્યારે ગત શુક્રવારે ધાનેરાના શીતલ શોપિંગ સેન્ટર આગળ મુખ્ય માર્ગ પર ધાનેરા બેઠકના ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓ તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી આ વખતે માવજીભાઈ દેસાઈને વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની જ્વલંત જીત થતા ધાનેરામાં ભવ્ય આતશબાજી કરી જીતનો જશન મનાવ્યો હતો. ગત શુક્રવારે ભારતના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું, જેમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા, જ્યારે ભાજપનો અનપેક્ષિત વિજય થયો હતો, જેથી ભાજપ મોડી મંડળમાં ભારે ખુશાલી જોવા મળી હતી. ઉત્તર પ્રદેશની જનતાનું વલણ ભાજપ તરફ હોવાથી આ પરિણામો પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે ગત શુક્રવારે ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ ખાતે ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી મોદી મોદીના નારા લગાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકો માટે બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન યોજવાની તૈયારીઓને આખરી ઓપ આપવા ચૂંટણી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર બાજ નજર રાખવા દરેક બેઠક ઉપર વહીવટી તંત્રની ટીમ સાથે ઇન્કમટેક્સની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકો ઉપર બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન યોજાનાર હોઈ વહીવટીતંત્ર દ્વારા મતદારોની સંખ્યા નક્કી કરી લીધા બાદ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે અને મતદારોની સુવિધા માટે કંટ્રોલ રૂમથી લઈ અન્ય કેટલીક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સાથે સાથે ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા સંદર્ભમાં પણ કેટલીક તકેદારી રાખવામાં આવી રહી છે. દરેક ઉમેદવાર મહત્તમ 28 લાખ રૂપિયાનો જ ખર્ચ કરી શકે છે, ત્યારે ઉમેદવારોના બેંક ખાતાની નાણાકીય લેવડ દેવડ ઉપર બાજ નજર રાખવા જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓ ઉપરાંત ઇન્કમટેક્સના કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ માટે આ વખતે ખૂબ કપરા ચઢાણ. ધારાસભ્ય તરીકે મહેશભાઈ પટેલ નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો સાથે પાલનપુર મત વિસ્તારના ગામડાઓમાં મહેશભાઈ પટેલ સામે ભારોભાર નારાજગી. ડીસાના ખૂન કેસમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ 3 વર્ષથી નાસ્તો ફરતો ખૂની ડીસામાંથી ચાબાદ રીતે ઝડપાયો. એલસીબી પોલીસે આરોપીને દબોચી લઈ કર્યો સ્થાનિક પોલીસના હવાલે. બનાસકાંઠામાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદ પર્વની ઉત્સાહભેર કરાઈ ઉજવણી. વિવિધ સ્થળે મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાયેલા જુલુસો દરમિયાન કોમી એકતાની પણ થઈ પ્રતીતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674-74. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા વાપસીના સપના જોઈ રહી છે, પરંતુ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેથી કોંગ્રેસ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. પાલનપુર વિધાનસભા મતવિસ્તારના ગામડાઓમાં પણ વર્તમાન ધારાસભ્યો અને કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલનું વર્ચસ્વ પણ ઘટી રહ્યું છે. પાલનપુર મતવિસ્તારના મતદારોએ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલને મત આપી વિજયી બનાવ્યા હતા, પરંતુ આ વખતે પાલનપુર તાલુકાની જનતા
મહેશભાઈ પટેલનો વિરોધ કરી રહી છે. પાલનપુર વિધાનસભા બેઠક પર પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારના મતો કોઈ પણ ઉમેદવારને જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ સામે ગ્રામ્ય કક્ષાએ ભારે નારાજગી જોવા મળી રહી છે. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શ્રી માળીએ પણ વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે 5 વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલે રાજ્ય સરકારની વિકાસશીલ યોજનાઓના અમલીકરણમાં રોડા નાખવાનું જ કામ કર્યું છે. પાલનપુર તાલુકાના ગામડાઓમાં મહેશભાઈ પટેલે માત્ર બેસવાના બાંકડા મુકાવી પ્રજાના વિશ્વાસ સાથે છેતરપિંડી કરી હોવાથી આ વખતે ગામડાની પ્રજા 5 વર્ષનો હિસાબ બટન દબાવીને આપશે તેવો દાવો પણ મુકેશભાઈ શ્રીમાળીએ કર્યો હતો. પાલનપુર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાલનપુર વિધાનસભાના ધારાસભ્યએ પાલનપુર તાલુકાના લોકો સાથે બહુ અન્યાય કર્યો છે. એમને એમના પોતાનો સ્વાર્થ ખાતર ચૂંટણીમાં આવ્યા હતા, પણ જે એમને પ્રતિજ્ઞાઓ લીધી હતી કે પાલનપુર તાલુકાના લોકોના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેવાની જે વચનો આપ્યા હતા એ 5 વર્ષમાં કોઈના દુઃખે તો શું સુખે પણ ગયા નથી. પાલનપુરના ધારાસભ્યએ મહેશભાઈએ કોઈ તાલુકાના ગામનો પ્રવાસ પણ નથી કર્યો કે કોઈ લોકોનો સરકારી યોજનાની લાભ પણ નથી અપાવ્યો એ હું 100% કહી શકું છું, કારણ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું. લોકોના પ્રશ્નો જે હતા એ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું કામ ખાલી અમારે તાલુકા પંચાયતને જ ફાળે આવ્યું હતું. એમને એક પણ પ્રશ્નોનો નિરાકરણ નથી કર્યો, કારણ કે આ લોકોએ એમને જીતાડ્યા અને વોટ આપ્યા એ ગુનો કર્યો હતો. મહેશભાઈ પાલનપુર તાલુકામાં બોકડા સિવાય કોઈ વિકાસ નથી કર્યો એ અમે 100% સંપૂર્ણપણે કહી શકીએ છીએ. એમને એક વ્યક્તિને પણ જો રેશન કાર્ડ કઢાવવાનું હોય કે મા અમૃતમ યોજનાનું હોય કે કોઈ પણ સરકારી યોજનાનો જો લાભ અપાવ્યો હોય અને સામે આવીને અમને કહે તો અમે એમને ગુલામ બનવા તૈયાર છીએ. પણ આ પાલનપુર વિધાનસભાના લોકોથી છેતરપિંડી કરી છે એનો જવાબ અમારા પાલનપુર તાલુકા આખો વિધાનસભાના લોકો આપશે. પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારના સરપંચો પણ ભાજપ સરકારના શાસનમાં થયેલા વિકાસને ધ્યાને લઈ ગામડાની પ્રજા ભાજપને જ મત આપશે તેવો દાવો કરી રહ્યા છે. ગત જુલાઈ મહિનામાં બનાસકાંઠામાં આવેલ પૂર સમયે પાલનપુર તાલુકાના ગામડાઓમાં પણ અતિવૃષ્ટિની અસર જોવા મળી હતી, પરંતુ આવા તકલીફના સમયે પણ પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ અસરગ્રસ્તોની મુલાકાત લેવાનું ભૂલી ગયા હતા, જેનું પરિણામ તેમણે આ ચૂંટણીમાં ભોગવવું પડશે તેવું પણ એક સરપંચે સ્પષ્ટ જણાવ્યું હતું. ગુજરાતમાં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે મારે એક જ વાત કહેવાની થાય છે કે જે આટલા સમયના શાસનમાં કોંગ્રેસે જે વિકાસની આજે વાતો કરે છે કે વિકાસ ગાંડો થયો છે, પણ હકીકતમાં ગાંડો વિકાસ નથી થયો, ગાંડા કોંગ્રેસીઓ થયા છે. અને જે વિકાસ થઈ રહ્યો છે એ એમનાથી સહન થતો નથી, અને સરકારે ભાજપ સરકારે આટલા વર્ષમાં 22 વર્ષની અંદર સારો એવો વિકાસ કર્યો છે. અને એક વિકાસના મુદ્દાની વાત કરીએ તો જે કોંગ્રેસના સમયમાં જે ખેડૂતોને લાઇટ 16 કલાક આપવા છતાં પણ ખેડૂતોને રેલીઓ કરવી પડતી અને 18 કલાક લાઇટ 20 કલાક લાઇટની માગણીઓ કરવી પડતી, એનું કારણ એ જ હતું કે 18 કલાક 16 કલાક લાઇટ આપવાથી આપણા ગુજરાતમાં જે વીજળીની ખાધ પડતી અને એટલા પણ લાઇટના આપવા છતાં પણ ખેડૂતો આટલું ઉત્પાદન લઈ નતા શકતા. એ જ આપણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જે વિકાસનો કે જે ઘણો એ તફાવત એ છે કે આજે 8 કલાક લાઇટમાં પણ ખેડૂતો સારી એવી ઇન્કમ લઈ શકે છે, અને 10 કલાક લાઇટ જ્યારે સરકારે કર્યું ત્યારે ખેડૂતોની માંગ એવી ઉઠી કે 8 કલાક લાઇટ 10 કલાકની જગ્યાએ 8 કલાક જ આપો, અમને 8 કલાકના લાઇટથી પણ સંતોષ છે. એ આ વિકાસ એમને નથી દેખાતો કોંગ્રેસીઓને. અને પાલનપુરની જો વાત કરીએ તો પાલનપુરમાં મહેશભાઈએ છેલ્લા 5 વર્ષની અંદર અહીંયાથી ઇલેક્શન ચૂંટણી લડ્યા પછી જીત્યા પછી કોઈ ગામની મુલાકાત નથી લીધી, કોઈ ગરીબોને
કઈ પરિસ્થિતિમાં જીવે છે. આ પૂર જેવી આફતો આવી, પૂરની આફતોમાં પણ આપણા પાલનપુરના કેટલાક ગામડાઓ અસરગ્રસ્ત હતા, પણ એમને કોઈ દિવસ આવી અને કોઈના સાર સંભાળ કે સમાચાર પણ નથી લીધા. અને આજે જો વોટ લેવા નીકળ્યા છે તો એ એમના મનમાં જો એક હોય ભ્રમ કે અમે લોકોને આ દિવસ સુધી જે રીતે બનાવ્યા અને અમારી વોટ બેંકથી અમે વોટ લઈ અને ગુજરાત પાલનપુરની જનતાને મૂર્ખ બનાવી અને વોટ લઈ અને અમે પાલનપુર વિધાનસભા જીતી જઈશું એ અમને ભૂલભરી વાત છે. કારણ કે આ ફેરે જનતા હવે જાગૃત છે અને પાલનપુરની જનતા 100% બીજેપી સાથે છે અને બીજેપીનો જ વિજય થશે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે પાલનપુર ખાતે ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોના ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી કે ઉપાધ્યાયે અત્યાર સુધીમાં થયેલ ચૂંટણીલક્ષી કામગીરી અને સુદૃઢ આયોજનની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. ચૂંટણી કામગીરી માટે સ્ટાફની ફાળવણી, 100% એપિક કવરેજ, સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ માટે કરવામાં આવેલા વિવિધ કામગીરી તેમજ વીવીપેટ અને મોક પોલિંગ સ્ટેશન દ્વારા કરવામાં આવતી કામગીરી, સ્ટાફને તાલીમ, એસટી બસોની ફાળવણી તથા ચૂંટણીલક્ષી તમામ કામગીરીની વિગતો ઉપર તેમણે વિશેષ પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોના જનરલ ઓબ્ઝર્વરો, તમામ બેઠકોના પોલીસ ઓબ્ઝર્વરો સુનિલ રામાનંદ, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, અધિક નિવાસી કલેક્ટર એલ બી બાંભણિયા તેમજ તમામ બેઠકોના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા પંથકમાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગત શુક્રવારે સાંજે ડીસા નજીકના બનાસ નદીના પુલ પાસે સર્જાયેલ વિચિત્ર અકસ્માતમાં 5 વાહનો એકબીજા સાથે અથડાઈ પડતા 4 લોકોને ઈજાઓ થઈ હતી. હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા આ ટ્રક અલ્ટ્રોકાર સાથે, જીપ સાથે તેમજ 2 બાઇક પણ આ વાહનો સાથે અથડાઈ પડતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક પર સવાર 4 જણને ઈજાઓ થઈ હતી. આ ઘટનાથી ટ્રાફિક જામ થઈ ગયું હતું. બનાવની જાણ થતાં 108ની ટીમે તુરંત ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. ડીસાના માનવવધ એટલે કે ખૂનના ગુનામાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પોલીસને હાથતાળી આપી નાસ્તો ફરતો આરોપી એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીસાના ઉત્તર પોલીસ મથકમાં નોંધાયેલ ખૂન કેસમાં સંડોવાયેલા પાટણ જિલ્લાના લોટેશ્વર ગામના મનુભાઈ રાજુભાઈ દેવી પૂજકને જે તે વખતે જ જેલના હવાલે કરી દેવાયો હતો. જોકે બાદમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આ ખૂની છેલ્લા 3 વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસ્તો ફરતો હોઈ એલસીબી પોલીસે બાતમીના આધારે ગત શુક્રવારે સાંજે ડીસામાં વોચ ગોઠવી આ આરોપીને આબાદ રીતે ઝડપી લઈ ડીસા ઉત્તર પોલીસના હવાલે કરતા ડીસા ઉત્તર પોલીસે પણ આ શખ્સને ફરી જેલમાં ધકેલી દીધો છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદ પર્વની ઉત્સાહભેર કરાઈ ઉજવણી. વિવિધ સ્થળે મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાયેલા જુલુસો દરમિયાન કોમી એકતાની પણ થઈ પ્રતીતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડિસ્કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર,
તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 97222 79 353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ સ્વાગત છે. આજે બનાસકાંઠામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદ પર્વની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ધાનેરા શહેરમાં પણ આજે મુસ્લિમ સમુદાયમાં ઈદે મિલાદ પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધાનેરા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું. મુસ્લિમ ધર્મના સ્થાપક મનાતા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન પ્રસંગે ઉજવાતા ઈદ એ મિલાદ પર્વની ઉજવણી પ્રસંગે ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા આજે ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું અને સ્થાનિક મુસ્લિમ બિરાદરોએ મુસ્લિમ સમાજના ધર્મગુરુ એવા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈ ખુશી મનાવી હતી. આજે ધાનેરાના કોટડા વિસ્તારમાં આવેલ કુરેશી મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી પૈગંબર સાહેબના જન્મદિવસની પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધાનેરા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મુસ્લિમ સમાજના આગેવાનોએ મક્કા મદીનાની પ્રતિમા સાથે જુલુસ યોજ્યું હતું, જેમાં ઘોડા સહિત મોટરસાયકલ પણ મોટા પ્રમાણમાં જોડાઈ હતી. ધાનેરાના જાહેર માર્ગો પર ફરી આ જુલુસ કુરેશી મસ્જિદ પરત પહોંચ્યું હતું. બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદ એ મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે યોજાયેલા જુલુસે પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજે થરાદના મુસ્લિમ બિરાદરો દ્વારા થરાદની મસ્જિદથી નીકળેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવકો જોડાયા હતા. આ પ્રસંગે હિન્દુ સમાજના આગેવાનો ડીડી રાજપૂત, પૂર્વ પાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ, પૂર્વ પાલિકા ઉપપ્રમુખ હબીબભાઈ સમેજા, ધારાસભ્ય પરબતભાઈ પટેલ તેમજ હાજી આદિલશાહ બાનવા સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. આ જુલુસે થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી મસ્જિદમાં પરત ફર્યું હતું. हम तरह तरह की परेशानियों में मुबतला है, कोई बीमार है तो कोई कर्जदार, कोई नाजाक है, कोई अपनी औलाद की वजह से बेदार है, कोई तंगदस को बेरोजगार है. यकीनन तमाम मुश्किल का हल हमारे प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम के बताए हुए काम में लग जाना है. मुसलमानों के लिए सबसे पहला फर्ज नमाज है, मगर बदकिस्मती से आज हमारी मस्जिदें वीरान है. दावत इस्लामी હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ એટલે કે ઈદ એ મિલાદ પર્વની આજે પૂરી દુનિયામાં ઠેર ઠેર ખુશી સાથે ઉજવણી કરાઈ હતી, ત્યારે અમીરગઢના મુસ્લિમ બિરાદરોએ પણ આજે અમીરગઢમાં ઈદ એ મિલાદનું ભવ્ય જુલુસ યોજી ઈદની ખુશી મનાવી હતી. આ જુલુસમાં પૈગંબર સાહેબની શાનમાં નાત અને સલામ પડવામાં આવી હતી. ઠેર ઠેર ન્યાજ અને મીઠાઈ પણ વેચવામાં આવી હતી. ખુશીના આ તહેવાર પ્રસંગે ગામમાં વસતા હિન્દુ ધર્મના લોકોએ પણ
મસ્જિદના ઇમામ સાહેબનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને ઇમામ સાહેબે ગામ અને દેશની ભલાઈ માટે દુઆ કરી હતી. આ પ્રસંગે કોમી એકતાના અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. ઇકબાલગઢ ગામમાં પણ આજે ઈદે મિલાદ પ્રસંગે જુલુસ યોજાયું હતું. ઇકબાલગઢમાં વસતા મુસ્લિમ સમાજના લોકોએ આજે ઈદે મિલાદનું જુલુસ યોજી આ પર્વની ઉજવણીનો આનંદ મનાવ્યો હતો. વેપારી મથક ઇકબાલગઢ ગામમાં આજે સવારે મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદ પ્રસંગે યોજાયેલા જુલુસમાં ઘોડા, ઊંટ અને ગાડીઓ સાથે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ જુલુસમાં સ્થાનિક હિન્દુ અગ્રણી પોપટભાઈ ઠાકોરે મુસ્લિમ આગેવાનોને ફૂલનો હાર પહેરાવી તેમના ઉપર ફૂલોનો વરસાદ વરસાવી કોમી એકતાની પ્રતીતિ કરાવી હતી. આ જુલુસમાં જોડાયેલા ભાવિકોને પ્રસાદ અને પાણીના પાઉચનું વિતરણ પણ કરાયું હતું. ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને શાનમાં નીકળેલ અમે સમજી ઈદે મિલાદનો મતલબ ત્યાં જશન કાઢ્યો છે. તેની બધા મુસ્લિમ બિરાદરોએ ભેગા થઈ અને એક મુબારક મોકા પર બધાએ શિરકત કરી છે. તે બધા બધા હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક અને ઈદે મિલાદ જે અમારા ભાઈચારો, કોમી ઇખલાસ વગેરે માટે બહુ જ એક મિસાલ કહી શકાય એવો જ મતલબ એક પ્રસંગ આજની તારીખની અંદર ઉજવાઈ ગયો અને ઉજવાઈ રહ્યો છે. અને એની અંદર બધાનો સહકાર અને ભાઈચારા, તેની અંદર સાચે અને વતન પ્રેમ, અને અમારો ઇસ્લામ ધર્મ બી એ જ કહે છે કે હુબ્બુલ વતન મિન ઈમાન, વતનની સાથે મોહબ્બત કરો. અને ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની બધા જે શિરકત કરવા વાળા એમને ખૂબ ખૂબ મુબારકબાદ. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 858 થી 870 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 680 થી 690, ઘઉંના 365, બાજરીના 250 થી 285, ગવારના 711 થી 725, અડદના 700 થી 855, મગના 732 થી 932, મગફળીના 680 થી 821 તેમજ કપાસના ભાવ 890 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 138 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 157, ઘઉંની 8, બાજરીની 241, ગવારની 71, અડદની 372, મગની 8, મગફળીની 7477 બોરી તેમજ કપાસની 90 મણની આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા વધીને 30,250 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 38,650 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 38,450 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ગુજરાતી સિનેસ્ટાર નરેશ કનોડિયાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જ્વલંત જીત થતા બનાસકાંઠામાં વિવિધ સ્થળે આતશબાજી કરી મનાવાયો જીતનો જશ્ન. પાલનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ માટે આ વખતે ખૂબ કપરા ચઢાણ. ધારાસભ્ય તરીકે મહેશભાઈ પટેલ નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો સાથે પાલનપુર મત વિસ્તારના ગામડાઓમાં મહેશભાઈ પટેલ સામે ભારોભાર નારાજગી.
ડીસાના ખૂન કેસમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ 3 વર્ષથી નાસ્તો ફરતો ખૂની ડીસામાંથી જ આબાદ રીતે ઝડપાયો. એલસીબી પોલીસે આરોપીને દબોચી લઈ કર્યો સ્થાનિક પોલીસના હવાલે. બનાસકાંઠામાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદ પર્વની ઉત્સાહભેર કરાઈ ઉજવણી. વિવિધ સ્થળે મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાયેલા જુલુસો દરમિયાન કોમી એકતાની પણ થઈ પ્રતીતિ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.